ઇન્ડિયન લાર્જેસ્ટ એજ્યુકેશન પ્લેટફોર્મ પર હું કલ્પેશ સોનગરા આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ફકીનું. તો આજે તો અનએકેડમી જે એજ્યુકેશન પ્લેટફોર્મ છે તેમાં ડેઈલી લાઈવ ક્લાસનું એરેન્જમેન્ટ કરવામાં આવી રહ્યું છે. એના સિવાય આગળ જોઈએ તો લાઈવ ટ્વિસ્ટ અને ક્વિઝનું પણ એરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. સ્ટ્રક્ચર્સ કોર્સ અવેલેબલ છે અને અનલિમિટેડ એસેસિંગ. ઓકે, તો એક તમે એજ્યુકેટર સાથે મજા ના આવે તો બીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો છો, બીજા એજ્યુકેટર સાથે મજા ના આવે ત્રીજા એજ્યુકેટર સાથે જોઈન થઈ શકો. આ તમારા માટે ખૂબ જ સારામાં સારો બેનિફિટ છે અને કોઈ પણ કોર્સ છે તે ફ્રી ઓફ તમે જોઈ શકો છો એકવાર પ્લસમાં સબ્સ્ક્રિપ્શન લીધા પછી. ઓકે મિત્રો, આપણે જોઈએ તો આજે છે સ્ટડી ફ્રોમ હોમ, ઘર બેઠા તમે ભણી શકો છો. અને મિત્રો ખાસ તમારે આ જોવાનું છે, પર ડેનો કોર્સ જે છે ₹70 અવેલેબલ છે. અને બીજી વસ્તુ કે ઈએમઆઈ ઓપ્શન્સ જે છે અવેલેબલ છે. અને જો એટીએમ કાર્ડ જે છે, ડેબિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગથી તમે પેમેન્ટ કરી શકો છો. ઓકે, અલગ અલગ જે એજ્યુકેટર છે, ટોપ એજ્યુકેટર છે, એ બધાના ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. ઓકે મિત્રો, આપણા જે સ્પેશિયલ ક્લાસ છે તે મંગળ, ગુરુ અને શનિવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. આના સિવાય જે પણ ક્લાસ છે કોન્સ્ટેબલમાં રેગ્યુલર, સોમ, બુધ અને શુક્રવારે 5:30 વાગ્યાનો ટાઈમ છે. અને બાકી જે રેગ્યુલર ક્લાસ છે તેનો આપણો 4 વાગ્યાનો ટાઈમ છે. ઓકે, તો સૌ પ્રથમ અનએકેડમી લર્નિંગ એપ જે છે, ઓકે, અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કર્યા પછી તેમાં ઓકે સાઇન ઇન કરશો. સાઇન ઇન કર્યા પછી તમારે ગોલ જીપીએસસી સિલેક્ટ કરવાનું છે. જીપીએસસી સિલેક્ટ કર્યા પછી ડાબી સાઈડ જે ખૂણા ઉપર ઓકે તો તમને 3 બટન દેખાતા હશે, તેના ઉપર ક્લિક કરશો, પ્લસ પર ક્લિક કરશો. ઓકે, તો તમને આ રીતે અલગ અલગ શેડ્યુલ દેખાશે. હું તમને રેકમેન્ડ કરું છું તમે એમાં 12 મંથ માટે કોર્સ સિલેક્ટ કરશો. તેની જનરલી ફી ₹11 છે, 7000 ફી છે. પણ મિત્રો તમે જો આ રેફર કોડનો ઉપયોગ કરશો તો તેની ફી માત્ર ₹6300 પડી શકે છે. એટલે કે ₹7000 કોર્સ માત્ર ₹6300 પરચેસ કરી શકો છો. તેના માટે તમારે જે રેફર કોડ ઉપયોગ કરવાનો છે KD સોનગરા. ઓકે, તો અહીં જોઈ શકાય છે KDSONAGARA. ઓકે, રેફર કોડનો ઉપયોગ કરી અને તમે જોઈન થઈ શકો છો અને તમારા મિત્રોને પણ આ કોર્સનો ઉપયોગ કરી જોઈન કરાવી શકો છો. નમસ્કાર મિત્રો, કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્યમાં શ્રીમદ રામચંદ્રજી છે. ઓકે, તો આ સાહિત્યકાર વિશે વાત કરીશું જે આવનારી બધી જ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો આ વિડીયો કમ્પ્લીટલી જોતા રહેશો તો આપણે શરૂઆત કરી શ્રીમદ રામચંદ્ર વિશે. તો મિત્રો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે શ્રીમદ રામચંદ્ર ઓકે રાવજીભાઈનો જન્મ કઈ જગ્યાએ. ઓકે, તો આખું તેનું નામ શું થશે, શ્રીમદ રામચંદ્ર રાવજીભાઈનો જન્મ ક્યાં થયો હતો, જામનગર, દિલ્હી, મોરબી કે બાટવા. ઓકે મિત્રો, આ જે પ્રશ્ન છે આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે શ્રીમદ રામચંદ્ર રામજીભાઈનો જન્મ ક્યારે થયો હતો, 1867ના રોજ, 1891 રોજ, 1880ના રોજ અને 1881ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો મોક્ષ માળા ઓકે આ કૃતિ કયા સાહિત્યકારની છે. ઓકે, જીનાભાઈ રતનજીભાઈ દેસાઈ, જે શ્રીમદ રામચંદ્ર રાવજીભાઈ, રાજેન્દ્ર અનંતરાય શુક્લ અને કિશોરલાલ ઘનશ્યામલાલ મછવાડા. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ તો શ્રીમદ રામચંદ્ર વિશે. મિત્રો તમે ફોટો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો. ઓકે, તો આ જે ફોટો છે તે શ્રીમદ રામચંદ્રજી છે. ઓકે, તેનો અહીંયા ફોટો જોઈ શકાય છે. ઓકે, આગળ આપણે જોઈએ તો શ્રીમદ રામચંદ્ર વિશે એનું પૂરું નામ શું થશે, શ્રીમદ રામચંદ્ર રાવજીભાઈ આખું તેનું પૂરું નામ થશે. તેનો જન્મ જે છે 9 નવેમ્બર 1867ના રોજ તેમનો જન્મ થયો હતો. ઓકે, તો 1867ના રોજ 9 નવેમ્બર 1867ના રોજ તેમનો જન્મ થયો હતો. તેનું જન્મ સ્થળ પૂછાય તો મોરબી પાસેના વવાણીયા ગામ. ઓકે, તો મોરબી પાસે જે આવેલું વવાણીયા ગામ છે ત્યાં તેનો જન્મ થયો હતો. તેના કાર્યો જોઈએ તો તે આત્મસિદ્ધિ. ઓકે, આત્મસિદ્ધિ તેમનું કાર્ય છે. વ્યવસાય જોઈએ તો કવિ, નિબંધકાર અને નાટક લેખકના તેઓ વ્યવસાય હતો. તે ભાષા જોઈએ તો ગુજરાતી ભાષાના તેઓ કવિ હતા. ઓકે, આગળ આપણે જોઈએ તો શ્રીમદ રામચંદ્ર વિશે. તો આગળ જોઈએ તો જે સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર ઓકે કયા સાહિત્યકાર છે, તો શ્રીમદ રામચંદ્રજી છે તેને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પામનાર હતા. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે પણ તેઓ જાણીતા છે. ઓકે, શ્રીમદ રામચંદ્ર છે એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ પણ તરીકે ઓળખાય છે. તેને નાનપણમાં લક્ષ્મીનંદન, પછીથી રાયચંદ અને ત્યારબાદ શ્રીમદ રામચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયેલા છે. ઓકે, તો આ તેના અલગ અલગ ઉપનામ છે, લક્ષ્મીનંદન, રાયચંદ અને ત્યારબાદ શ્રીમદ રામચંદ્ર આ વગેરે તેના ઉપનામો છે, એટલે કે પ્રસિદ્ધ નામો છે. શ્રીમદ રામચંદ્રનો આશ્રમ શ્રીનગરમાં સાયલા તાલુકામાં આવેલો છે. ઓકે, તો શ્રીમદ રામચંદ્રનો આશ્રમ કઈ જગ્યાએ આવેલો છે, તેનો આશ્રમ જે શ્રીનગરના સાયલા તાલુકામાં આવેલો છે. અને કહેવાય છે કે રામચંદ્રને 7 વર્ષની વયે પૂર્વજન્મનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. ઓકે, તો રાયચંદજી છે એટલે કે શ્રીમદ રામચંદ્રજી છે તેને 7 વર્ષની વયે આગલા જન્મનું જે છે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ઓકે, 8 વર્ષની વયે તે 8 વર્ષની ઉંમરે તે કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. 9મા વર્ષે રામાયણ અને મહાભારત સંક્ષિપ્ત પદોમાં લખ્યું હતું. ઓકે, આગળ આપણે જોયું તો શ્રીમદ રામચંદ્ર વિશે, તો તેણે 9મા વર્ષમાં રામાયણ અને મહાભારતના સંક્ષિપ્ત પદોમાં લખ્યું છે. 12થી લઈ અને 16 વર્ષની વયમાં આધ્યાત્મિક પુસ્તકોનું તેમણે સર્જન કર્યું છે. તેઓ જે સતાવધાન અર્થાત એક સાથે 100 ક્રિયાઓ એક ધ્યાને સફળતાપૂર્વક કરી શકતા હતા. ઓકે, તો આ પૂછાય સતાવધાન એટલે શું. ઓકે, સતાવધાન કોણ કરી શકતું હતું, તો શ્રીમદ રામચંદ્રજી છે તે સતાવધાન એટલે કે એક સાથે 100 ક્રિયાઓ એક જ ધ્યાને સફળતાપૂર્વક કરી શકતા હતા શ્રીમદ રામચંદ્ર.
તેની પત્ની કોણ હતા? તો જબકભાઈ સાથે સંસારમાં રહી સાધુ જેવું જીવન જીવીને આધ્યાત્મિક ઉન્નતિને પ્રાપ્ત કરી છે. 33 વર્ષની વયે ઓકે એટલે કે 9 એપ્રિલ 1901 રોજ ખેડા ખાતેનું મૃત્યુ પામ્યા હતા. ઓકે આગળ આપણે જોઈએ તો શ્રીમદ રામચંદ્રની ઓકે અલગ અલગ સાહિત્યનું સર્જન જોઈએ તો મોક્ષમાળા આ તેનું સાહિત્યનું સર્જન છે. આગળ જોઈએ તો ભાવનાબોધ, પછી જોઈએ તો આત્મસિદ્ધિશાસ્ત્ર, પછી રાજયોગ. ઓકે મિત્રો આ અલગ અલગ તેના સાહિત્યનું સર્જન છે. આગળ આગળ તેના અલગ અલગ પંક્તિઓ છે. જનનીની જોડ સખી નહીં જડેલો, જનનીની જોડ સખી નહીં જડેલો. ઓકે તો આ પણ જે પંક્તિ છે તે શ્રીમદ રામચંદ્રની છે. આગળ આપણે જોઈએ તો ખમ્મા વીરાને જામ વારને રે. ઓકે તો આ પણ જે પંક્તિ છે તે શ્રીમદ રામચંદ્રજી છે તેની પંક્તિ છે. ઓકે આગળ આપણે જોઈએ તો શ્રીમદ રામચંદ્ર રાજ જે છે રાવજીભાઈનો જન્મ કઈ જગ્યાએ થયો? જામનગર, દિલ્હી, મોરબી કે બાટવા? ઓકે આ ક્વેશ્ચનનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો શ્રીમદ રામચંદ્રનો જન્મ ઓકે શ્રીમદ રામચંદ્રનો જન્મ ક્યારે થયો હતો? ઓકે 1897 રોજ, 1891 રોજ, 1880 રોજ કે 1881 રોજ? ઓકે આગળ આપણે નેક્સ્ટ જોઈએ. ઓકે તો નેક્સ્ટ છે મોક્ષમાળા, આ કૃતિ કયા સાહિત્યકારની છે? ઓકે આનો પણ તમારો જવાબ જે છે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે મિત્રો આપણે બધાને ખૂબ આભાર, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો, હેવ અ નાઇસ ડે.